ગાંધી અને સુદામાની ભૂમિ પોરબંદરમાં લોકસભા અને વિધાનસભા પેટા ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. અહીં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વિકાસ વાત લઈ અને લોકોની વચ્ચે ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે. પોરબંદર બેઠક પર હાલ તેઓ પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. લોકોની વચ્ચે ભાજપની વિકાસની વાત લઈ અને તેઓ જઈ રહ્યા છે. તેઓ એવું કરી રહ્યા છે, આ વખતે એકતરફી ચૂંટણી જંગ છે. કોંગ્રેસ પક્ષ પર આકરા પ્રહારો કર્યા તો બીજી તરફ કોંગ્રેસના યુવા ઉમેદવાર રાજુભાઈ ઉડદરા પણ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સતત પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં આગામી 7 મહિના રોજ વિધાનસભા અને લોકસભાનું મતદાન થવાનું છે, ત્યારે હાલ નેતાઓ છે તે ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે. પોરબંદર બેઠક ઉપર વિધાનસભા અને લોકસભાની બંને ચૂંટણીઓ છે. હાલ આપણી સાથે ભાજપના ઉમેદવાર વિધાનસભાના અર્જુનભાઈ મોઢવાડિયા જોડાઈ ગયા છે, તેઓ પ્રચારમાં લાગ્યા છે. કેવો માહોલ છે તેની સાથે સીધા વાત કરીએ. અર્જુનભાઈ, તમે ચૂંટણી પ્રચારમાં જઈ રહ્યો છો, ગામડાઓમાં સિટીમાં કેવો માહોલ લોકોનો જોવા મળી રહ્યો છે? જો હું જે અત્યારે ચૂંટણી જોઈ રહ્યો છું એમાં ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈ બીજા પક્ષની હાજરી જ નથી, કોઈ જગ્યાએ નથી. એમનું પોસ્ટર લાગ્યું, નથી બેનર લાગ્યું કે નથી એમને જનસંપર્ક કરી શક્યા, કારણ કે કાર્યકરોનો સંપૂર્ણપણે અભાવ છે. અને એ ઉપરાંત ત્યાં પ્રજા સાથે આખો જે નાતો છે એ ગુમાવી દીધેલો છે. જે કોંગ્રેસમાં હતા એ બધા જ ભારતીય જનતા પાર્ટીમાં મારી સાથે જોડાયેલા છે. એટલે અહીંયા હાર જીતનો સવાલ નથી. પોરબંદરની લોકસભા બેઠક અને પોરબંદર વિધાનસભાની બેઠક, એમાં લીડ કેટલી મળે છે એ સવાલ છે. એટલે એના માટે અમારે વોટિંગ કરાવવું જરૂરી છે. અને અમે જે મહેનત કરીએ છીએ અત્યારે એ અમે ઇલેક્શન કમિશનની ભૂમિકા ભજવીએ છીએ કે મતદાન કરવા બહાર નીકળો, જેથી મતદાન થાય. અને બધા આ વખતે ત્રીજી વખત નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવાનું જે દેશનો સંકલ્પ છે એ ભારે બહુમતીથી એ સંકલ્પ પૂરો થાય. અર્જુન મોઢવાડિયા કયા કયા મુદ્દાઓ લઈને લોકોને વચ્ચે જઈ રહ્યા છે? ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્રભાઈને બનાવવાના છે આ વખતે, અને વિકસિત ભારતનો સંકલ્પ પૂરો કરવાનો છે, મુખ્ય મુદ્દો છે. જ્યાં સુધી પોરબંદરને લાગે વળગે ત્યાં સુધી પોરબંદરને પહેલી વખત એવા લોકસભાના સભ્ય મળવાના છે જે પહેલેથી જ કેબિનેટ મંત્રી છે. પોરબંદર લોકસભાની બેઠક બની એને લગભગ 50 વર્ષ પૂરા થવા આવ્યા છે. એ 50 વર્ષની અંદર ખૂબ સારા લોકસભાના સભ્યો મળ્યા અને સંસદમાં આપણો અમારું પોરબંદરનું પ્રતિનિધિત્વ કર્યું, પરંતુ એમાંથી અત્યાર સુધી કોઈ કેબિનેટ મંત્રી બન્યા નહોતા. જ્યારે અહીંયા આ વખતના લોકસભાના સભ્ય એવા છે કે જે 8 વર્ષથી એ કેબિનેટમાં છે અને કેબિનેટમાં મહત્વના ડિપાર્ટમેન્ટ, મહત્વના વિભાગો સંભાળે છે અને ભારત સરકારમાં એક નિર્ણાયક ભૂમિકા ભજવે છે. એટલે અમારા માટે તો આ વખતે પોરબંદર માટે એમ કહી શકીએ કે સોનાનો સૂરજ ઉગ્યો. અર્જુન મોઢવાડિયા અને મનસુખભાઈ માંડવિયાને કેટલી લીડ મળશે? જેટલા મત પડશે એના 95% મત અર્જુન મોઢવાડિયા અને ડોક્ટર મનસુખ માંડવિયાને મળવાના છે. પોરબંદર વિધાનસભાના પેટા ચૂંટણીના ઉમેદવાર અંજુભાઈ મોઢવાડિયા, જેમણે કહ્યું કે 100% માંથી એટલે 95% મત ભાજપને પડવા જઈ રહ્યા છે. કિશન ચૌહાણ, ગુજરાત ફર્સ્ટ, પોરબંદર. ચૂંટણી પ્રચાર જોરોશોરોથી થઈ રહ્યો છે. ભાજપ ઉમેદવાર અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર, કોંગ્રેસના ઉમેદવારે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર કર્યો તો હવે પ્રચાર માટે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા પરેડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. પોરબંદરમાં ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. પોરબંદરમાં ભાજપ કોંગ્રેસનો પ્રચાર પૂરજોશમાં છે. રાજુભાઈ ઉડદરા દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થવાનું છે, ત્યારે તમામ પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યું છે. પોરબંદર શહેરમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. નેતાઓ ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે, લોકસંપર્કમાં લાગ્યા છે. ત્યારે હાલ પોરબંદર જે કોંગ્રેસના ઉમેદવાર છે, વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર રાજુભાઈ ભીમભાઈ ઓડેદરા હાલ જેવો લોકસંપર્કમાં લાગ્યા છે, મુખ્ય બજારમાં જઈ રહ્યા છે. લોકોનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે, કયા મુદ્દાઓને લઈને જઈ રહ્યા છે તેની સાથે સીધા જ વાત કરશું. રાજુભાઈ, તમે લોકસંપર્કમાં લાગ્યા છો, કેવો માહોલ છે, લોકો શું કહી રહ્યા છે?
ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આની અગાઉની ઘણી બધી ચૂંટણીઓમાં અમે લોકસંપર્કમાં ગયા છે, પણ આ વખતે કંઈક જુદો જ પ્રતિસાદ મળે છે. અને લોકો પોતાની વિવિધ પ્રકારની સમસ્યાઓ ધંધાને ઉદ્યોગને લગતી છે એમની પણ વાત કરે છે. ખાસ કરીને જોવા જઈએ તો મોલ કલ્ચર અને ઓનલાઈન વેચાણ વ્યવસ્થા ફ્લિપકાર્ટ એમેઝોન વગેરેના લીધે અને ખાસ કરીને કોવિડ પછી વેપારીઓને જે ધંધા રોજગારમાં ફટકો પડ્યો છે એ બાબતે ખૂબ જ નિરાશ છે અને એનો અણગમો પણ છે. જીએસટી બાબત મૂળ તો એવું છે કે આ બધા ઓનલાઈન બજાર વ્યવસ્થા અને મોલ કલ્ચરના લીધે વેપારીઓને જે ફટકો પડ્યો છે એટલે એમની એ પણ એક એક પ્રકારની રજૂઆત છે કે જીએસટી વગેરે જે ટેક્સેશન છે એનો જે રેશિયો છે વેપારીઓ માટે અને એની પ્રોડક્ટ ઉપર એમાં ખાસ કરીને કંઈક સુધારો થાય કે એમાં થોડું એને રિલેક્સેશન મળે, હળવાશ થાય તો એ લોકો સારી રીતે ધંધો કરી શકે. આ બાબતે ધ્યાન દેવામાં આવે, આર્કિયોલોજીકલ પ્લેસીસને ઉજાગર કરવામાં આવે જેને પુરાતત્વીય વિભાગના સ્થળો કહેવામાં આવે છે અને આદરણીય શ્રી નરોત્તમ પલાણ સાહેબે આ બધા પુરાતત્વીય વિભાગના જે સ્થળો છે એને આઈડેન્ટિફાઈ કરી અને પુસ્તકમાં લખેલા છે અને સરકાર પાસે પણ એમની કોપીઓ છે, એ બધા સ્થળોને ઉજાગર કરવામાં આવે તો ખૂબ જ પ્રવાસીઓ અહીંયા આવે એવું છે. અને આપમેળે ગાઈડના રૂપમાં, હોટેલોના રૂપમાં, ટેક્સીવાળા આ બધાને તાત્કાલિક રોજગારી મળે એવું થાય એવું છે. હજુભાઈ છેલ્લો સવાલ, ભાજપ એવું કહે છે કે ગાંધીભૂમિ પોરબંદરમાંથી કોંગ્રેસનો સફાયો થયો છે, કેવી રીતે જુઓ છો? જો ચૂંટણીમાં કોઈ કંઈ પણ કહી શકે અને એ કેવા ટેવાયેલા છે એટલે આપણે એ દિશામાં પડવું નથી, પણ ગાંધીજીને આશીર્વાદ છે કોંગ્રેસના, સોરી કોંગ્રેસ માટે ગાંધીજી છે એ એક આરાધ્ય પુરુષ છે અને ગાંધીજી છે એને એને ખૂબ આશીર્વાદ છે કોંગ્રેસના. અને આ વખતે જનતા ચૂંટણી લડી રહી છે તો અમારે ચિંતા કરવાની જરૂર નથી, જનતા પોતે ચૂંટણી લડે છે એટલે જનતાને જે જોઈએ છે એ જનતા મેળવીને જ રહેશે. આ તો પોરબંદર વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર રાજુભાઈ વડોદરા જેવું કહે છે કે હું નથી લડતો, જનતા ચૂંટણી લડે છે. હવે આગામી 7 મહિના રોજ જયારે વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન છે, લોકો કઈ દિશામાં મતદાન કરે છે, શું પરિણામ આવે છે તે 7 મહિના દિવસે નક્કી થશે. કિશન ચૌહાણ, ગુજરાત ફર્સ્ટ, પોરબંદર.